चलो विद्यार्थी मित्रों, प्रकरण एक वास्तविक संख्या एना स्वाध्याय 1.2 प्रश्न 2 स्वाध्याय 1.2 प्रश्न 2 त्रीजो दाखलो एमां आ वस्तु पण चेक करवानी छे। गुस्सा अ गुणिया लसा अ बराबर ए बने संख्या एट्ले ए गुणिया बी, आ वस्तु आपणे चेक करवानी छे, ध्यान राखजो। हाल तो संख्या छे 336 अने चौप्पन, ओके। चल तो पहला 336 ने आपणे भाग पाड़शू, बराबर। ध्यान अहीं जो 336 ना भाग, हालो तो 336 એકમનો અંક 6 છે એટલે પહેલાં 2 વડે તો 2 16 દુ 32 33માંથી 32 જાય 1 છગડો ઉતાર્યો 16 8 દુ 16 પાછું 8 આવ્યો એટલે 2 વડે 8 દુ 16 4 દુ 8 4 આવ્યા 2 વડે 4 દુ 8 21 દુ 42 સાત તારી 21 સાત એકા સાત હવે 54નો વારો 27 દુ 54 9 તારી 27 ત્રણ તારી 9 ત્રણ એકા ત્રણ પછી શું કરવાનું તો બંનેના અવયવ લખશું પહેલા 336ના અવયવ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ચાર બગડા એક તગડો અને એક સાતડો પછી લેશું 54ના અવયવ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે ગુસ્સા તો ગુસ્સાની અંદર જે બંનેમાં હોય એ વસ્તુ લેવામાં આવશે તો બંનેમાં હોય એક એક વાર એટલે એક બગડો તો એક વાર લખવાનો પછી અહીંયા બગડો છે તો અહીંયા નથી પછી એક તગડો તો આપણે લખશું એક તગડો બીજું કાંઈ નથી અહીંયા સાત છે આમાં નથી આમાં બે તગડા આમાં નથી એટલે 3 દુ 6 ગુસ્સા હવે લ સા એમાં જે વધારે વધારે વખત હોય એ લેવાનું વધારેમાં વધારે વખત એટલે બગડા 1 2 3 4 અહીંયા 4 વખત અહીંયા 1 વાર તો 4 વખત એ વધારે કહેવાય તો 4 વખત બગડા લઈ લો તગડો અહીંયા 1 વાર અહીંયા 1 2 3 3 વખત છે તો અહીંયા 3 વાર લેશું અને 7 હવે શું કરશો ઉપરની સંખ્યાનો ગુણાકાર કરી નાખો 3 તરી 9 9 દુ 18 18 દુ 36 36 દુ 72 72 દુ 144 ગુણ્યા 7 તરી 21 ચલો પછી 144 ગુણ્યા 21 તમારે કરવાના 144 ગુણ્યા 21 કરશે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો કરશે 144 ગુણ્યા 21 કરો એટલે જવાબ છે 3024 આ લ સા અ એક વિદ્યાર્થીએ ગુણાકાર કરીને મને આપ્યો હવે શું કરવાનું તો આ ચેક કરવાનું છે ગુસ્સા અને લસ્સાનો ગુણાકાર ગુસ્સા અને લસ્સાનો ગુણાકાર એ આ બે સંખ્યાનો ગુણાકાર 336 અને 54નો ગુણાકાર જ આવવો જોઈએ હાલો તો પહેલા ડાબી બાજુ લેશું ગુસ્સા ગુણ્યા લસ્સા હાલો ગુસ્સા છે 6 લસ્સા છે 3024
तो 3024 गुणिया छ, छ चौक 24 नो चौकड़ो वद्दी बे, छ दुबान ने बे, 14 नो चौकड़ो वद्दी एक, छ तरी 18, એટલે આ રીતના થશે 18,144. તો ભાઈ જમણી બાજુ પણ, જમણી બાજુ એટલે આ બે સંખ્યાનો ગુણાકાર, આ બે સંખ્યાનો ગુણાકાર પણ 18,144 જ આવે. એટલે ગુણાકાર સાચો હોય તો આ રીતનું આવશે. બરાબર, ધ્યાન આપશો. હાલો તો જમણી બાજુ લઈએ, આ બે સંખ્યાનો ગુણાકાર. બે સંખ્યાનો ગુણાકાર આ 336 ગુણ્યા 54, એટલે 336 ગુણ્યા 54 કરો તો એ પણ કેટલો આવ્યો લે તારે, હા 18,144. એટલે બંનેનો જવાબ, ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવવો જોઈએ, એટલે સરખો જ આવે, સૂત્ર જ છે એટલા માટે.